રાજ્યમાં મેઘ તાંડવ થતા સરકાર હવે અલર્ટ મોડમાં છે. જ્યાં સરકાર અલર્ટ થઈ ગઈ છે વરસાદી સંકટના કારણે, આર્મીની ટીમો તૈનાત કરાશે. ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર. જી હા, વરસાદી સંકટના કારણે આર્મીની ટીમો તૈનાત કરાશે. રાજ્યના 4 ઝોનમાં આર્મીની ટીમ મોકલાશે. પ્રભારી સચિવોને તેમના જિલ્લામાં પહોંચવાની સૂચના આપી દેવાઈ છે. આર્મીની અન્ય ટીમો સ્ટેન્ડ બાય રાખવાની સૂચના. મતલબ કે ગુજરાતની પરિસ્થિતિ હવે ખૂબ જ મુશ્કેલ રૂપ બની રહી છે. આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અલર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં જે રીતની વરસાદની આગાહી છે, હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. અને આ પરિસ્થિતિની વચ્ચે આર્મીની મદદ લેવામાં આવી રહી છે. હિતલ અમારી સાથે જોડાઈ ગઈ છે ગાંધીનગર. હિતલ, આર્મીની મદદ મતલબ કે હજુ પણ ગુજરાત પર બહુ મોટું સંકટ છે. હિતલ. જી જેને ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પર જે પ્રકારે છેલ્લા 24 થી 48 કલાકમાં વરસાદ પડ્યો છે અને આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ મોટાભાગના જિલ્લામાં આપ્યું છે, ત્યારે આ પરિસ્થિતિ અસાધારણ નિર્માણ થાય અને પછી ઉમટા ઝડપાવાનો વારો ન આવે એટલે રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે અને તમામ ઝોનમાં આર્મી ને સ્ટેન્ડ બાય રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આર્મીની 5 કોલમનો ઉપયોગ સીધી રીતે કરવાનો, અહીંથી આર્મીની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કોલમ અલગ અલગ ઝોનમાં મૂકી દેવામાં આવશે એટલે ક્યાંય પણ કોઈ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી શકાય. આ એક ખૂબ મહત્વનો સમાચાર. રાજ્ય સરકારે સતર્કતા રાખી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એટલા જ માટે આર્મીની સીધી મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો તમામ જિલ્લાના પ્રભારી સચિવ છે તેમને પોતપોતાના જિલ્લામાં પહોંચી જવાની સૂચના આપી દેવામાં આવી છે, જેનાથી ત્યાં તાત્કાલિક અસરથી કોઈ પણ પરિસ્થિતિનો નિર્ણય લેવો હોય તો સ્થાનિક કક્ષાએથી લઈ શકાય. આ ઉપરાંત જોવા જઈએ તો રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે અને તેના જ કારણે આજે સાંજે 4 વાગે SEOC ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. તેમાં એરફોર્સ, કોસ્ટગાર્ડ, મરીન સિક્યુરિટી સહિત તમામ લોકોનો ઉપયોગ આ બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવોને પણ આ બેઠકમાં હાજરી આપવાની સૂચના આપવામાં આવી છે. એટલે 4 વાગે હાઈ લેવલની બેઠક પણ આના પરિપ્રેક્ષમાં ગુજરાતની પરિસ્થિતિનો ત્યાગ મેળવવા માટે અને પગલાં ભરવા માટે ની સમીક્ષા બેઠક યોજાશે. જી જનરલ. બિલકુલ બિલકુલ. હિતલ, એક મોટી ખબર આપી રહ્યા છે ગાંધીનગર. તેમણે જે વાત કહી છે કે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક SEOCની બેઠક છે. આ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક છે, જેમાં NDRF, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. ગુજરાતની પરિસ્થિતિ છે, આર્મી, નેવી, NDRFના અધિકારીઓની હાજરીમાં બેઠક થશે. ગુજરાત પર જે સંકટ જે છે વરસાદનું, એ વધુ ને વધુ ઘેરાઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિની વચ્ચે આર્મીની તો મદદ લેવાઈ રહી છે, પણ જો વધારે પરિસ્થિતિ બગડે અને વધારે મુશ્કેલરૂપ પરિસ્થિતિ થાય તો નેવી અને એરફોર્સ જે રેસ્ક્યુ કરવાનું હોય છે, એ નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડ બાય રખાય એ પ્રકારની પણ ખબરો હાલમાં સામે આવી રહી છે. આર્મી તો ડિપ્લોય થઈ ચૂકી છે, નેવી અને એરફોર્સના અધિકારીઓને પણ હાજર રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં ગાંધીનગરથી સામે આવી રહી છે. તો ગુજરાતમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સરકાર અલર્ટ મોડમાં છે. સાંજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે.